नमस्कार दर्शक मित्रों, હું ડોક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટ થી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝ માં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે શોલ્ડર ડિસ્લોકેશન, એટલે કે ખભાનો ગોળો વારંવાર ખસી જવો એટલે શું. તો આજે આપણે રિકરન્ટ શોલ્ડર ડિસ્લોકેશન કે જે નાની ઉંમરના લોકોમાં, એટલે કે 20-40 વર્ષના લોકોમાં, તેમજ સ્પોર્ટ્સ પર્સનમાં, એથ્લીટ્સમાં અને યંગ લોકોમાં ઘણી સામાન્ય રીતે જોવા મળતી હોય છે, તેના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ. સૌ પ્રથમ શોલ્ડરની આપણે એનાટોમી જોઈએ તો શોલ્ડર જોઈન્ટ એક બોલ એન્ડ સોકેટ જોઈન્ટ છે. મતલબ ગોળો હોય છે અને સામે વાટકી હોય છે, અને શોલ્ડર જોઈન્ટ મુખ્યત્વે ત્રણ હાડકાનો, એટલે કે ત્રણ બોન્સ ભેગા થઈને બનાવે છે. કોલર બોન, હ્યુમરસ એટલે કે હ્યુમરલ હેડ એટલે કે ગોળો, અને સ્કેપ્યુલા બોડી. આ ત્રણેય હાડકાઓ ભેગા થઈ ખભાનો સાંધો બનાવતું હોય છે. શરીરમાં ખભાનો સાંધો એક એવો સાંધો છે કે જેની 360 મુવમેન્ટ અવેલેબલ હોય છે. મતલબ આપણે હાથને આગળ, ઉપર, સાઈડમાં, પાછળ, મતલબ કે એની 360 મુવમેન્ટ કરી શકતા હોઈએ છે. આના માટે ખભાના ગોળામાં સ્ટેબિલિટી અત્યંત જરૂરી છે. નહીતર સ્વાભાવિક છે કે જ્યારે ઘોડાનું હલન ચલન થાય ત્યારે ઘોડો ખભામાંથી બહાર આવી જવાની શક્યતા વધી જતી હોય છે, પરંતુ આ થતું નથી. એટલે કે ખભાનો ઘોડો આપણે જ્યારે હાથ આગળ, પાછળ, ઉપર, નીચે કરીએ છીએ ત્યારે ઘોડો વાટકીમાંથી બહાર આવી જતો નથી. આવું ના થાય એના માટે ખભાના ઘોડાની અને વાટકીની ફરતે આખું કવચ, એટલે કે લેબ્રમ નું આવરણ હોય છે, જેને અમે લેબ્રમ કહેતા હોઈએ છીએ. મતલબ જ્યાં સુધી ખભાની ગોળાની ફરતેનું આ કવચ, એટલે કે લેબ્રમ તરીકે ઓળખાતું આવરણ નોર્મલ હોય ત્યાં સુધી ખભાનો ગોળો વાટકીમાંથી ક્યારેય બહાર આવી શકતો નથી હોતો. તો ખભાની આ પ્રકારની સ્ટેબિલિટી માટે લેબ્રમ સિવાય પણ અન્ય બે પરિબળો જે મુખ્ય ભાગ ભજવતા હોય છે તેને ડાયનામિક સ્ટેબિલાઇઝર્સ અને સ્ટેટિક સ્ટેબિલાઇઝર્સ, એ રીતે બે ભાગમાં વહેંચવામાં આવતા હોય છે. સૌ પ્રથમ આપણે સ્ટેટિક સ્ટેબિલાઇઝર્સ વિશે માહિતી મેળવીએ તો તેમાં ક્યાં ક્યાં અંગો, એટલે કે ક્યાં ક્યાં પરિબળો ભાગ ભજવતા હોય છે. સામાન્ય રીતે સ્ટેટિક સ્ટેબિલાઇઝર્સમાં ખભાના ગોળાના હાડકા, એટલે કે ખભાનો ગોળો, એનું વાટકી, ગ્લિનોઇડ અને અન્ય સ્નાયુઓ, તેમજ લેબ્રમ તરીકે ઓળખાતું આવરણ કે જે એક અંગ છે તે સ્ટેટિક સ્ટેબિલાઇઝર્સ તરીકે ઓળખાતા હોય છે, કે જે ખભાની સ્ટેબિલિટીમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. હવે ડાયનામિક સ્ટેબિલાઇઝર્સ ક્યાં ક્યાં હોય છે? ડાયનામિક સ્ટેબિલાઇઝર્સમાં રોટેટર કફ, એટલે કે ખભામાં જોવા મળતો ચાર સ્નાયુઓનો સમૂહ, સુપ્રાસ્પાઇનેટસ, ઇન્ફ્રાસ્પાઇનેટસ, ટીરિસ માઇનર અને સબસ્કેપ્યુલારિસ. આપણે આના ઉપર પણ, રોટેટર કફ ઉપર એક વિડીયો બનાવેલો છે જેમાં રોટેટર કફ વિશે સંપૂર્ણ માહિતી આપેલી છે. તો રોટેટર કફ તેમજ ખભામાં અન્ય ત્રણ લિગામેન્ટ જે ડીનોહ્યુમરલ લિગામેન્ટ તરીકે ઓળખાય છે તે પણ ડાયનામિક સ્ટેબિલાઇઝર્સ તરીકે મહત્વનો ભાગ ભજવે છે. સુપિરિયર ડીનોહ્યુમરલ લિગામેન્ટ, મિડલ ડીનોહ્યુમરલ લિગામેન્ટ અને ઇન્ફિરિયર ડીનોહ્યુમરલ લિગામેન્ટ. ઇન્ફિરિયર ડીનોહ્યુમરલ લિગામેન્ટ પણ બે ભાગમાં વહેંચવામાં આવે છે, એન્ટિરિયર એટલે કે આગળની બાજુનો ડીનોહ્યુમરલ લિગામેન્ટ અને પાછળની બાજુનો ઇન્ફિરિયર ડીનોહ્યુમરલ લિગામેન્ટ. અને એક બાયસેપ્સ તરીકે ઓળખાતો સ્નાયુ કે જે પણ ડાયનામિક સ્ટેબિલાઇઝર્સ ખભાના ગોળા માટે કહી શકાય. તો આ સ્ટેટિક સ્ટેબિલાઇઝર્સ અને ડાયનામિક સ્ટેબિલાઇઝર્સ ખભાના ગોળામાં બેલેન્સ ની રીતે કામ કરે છે અને ગોળાને વાટકીની બહાર ખસવા દેતો નથી. તો આ રીતે ખભાના ગોળાનું હલનચલન, એટલે કે તેનું સંપૂર્ણ મિકેનિઝમ ખભામાં કાર્યરત હોય છે. હવે ગોળો બહાર નીકળે છે કેવી રીતે? સામાન્ય રીતે શોલ્ડર ડિસ્લોકેશન પડી જવાથી, કોઈ પણ રમત દરમિયાન હાથ આવી રીતે વધારે પડતો પાછળ જાય છે ત્યારે, વાહન અકસ્માત દરમિયાન ખેંચ આવે છે ત્યારે, આ બધા પરિબળો, આ બધા કારણો, એટલે કે આ બધી તકલીફો જ્યારે થાય છે ત્યારે ખભાનો ગોળો બહાર નીકળી જવાની શક્યતા રહેતી હોય છે. શોલ્ડર ડિસ્લોકેશનના પ્રકારો આપણે જોઈએ તો સામાન્ય રીતે ખભાનો ગોળો ચાર દિશામાં બહાર નીકળતો હોય છે. એન્ટિરિયર ડિસ્લોકેશન, એટલે કે ગોળો આગળની બાજુ બહાર આવી જવો. પોસ્ટિરિયર ડિસ્લોકેશન, એટલે કે ગોળો પાછળની બાજુએ બહાર ખસી જવો. સુપિરિયર ડિસ્લોકેશન, એટલે કે ગોળો ઉપરની બાજુએ બહાર ખસી જવો. અને ઇન્ફિરિયર ડિસ્લોકેશન, એટલે કે ગોળો નીચેની બાજુ બહાર ખસી જવો. ચારેય ડિસ્લોકેશનમાંથી લગભગ 96-97% ખાલી
એન્ટીરિયર ડિસ્લોકેશન જ જોવા મળતું હોય છે અને તે ચારેય ડિસ્લોકેશનમાં સૌથી સામાન્ય ગણી શકાય છે. હવે એન્ટીરિયર ડિસ્લોકેશન વિશે થોડી માહિતી મેળવીએ તો કે આ પ્રકારનું ડિસ્લોકેશન કેવી રીતે થાય છે. જ્યારે કોઈ પણ ખેલાડી સ્પોર્ટ્સ રમે છે, સ્પોર્ટ્સમાં પણ ક્રિકેટમાં જે બોલર હોય છે જે બોલિંગ કરતા હોય છે, જે બેઝબોલ જો તમે બેઝબોલની રમત જોઈ હોય તો તેમાં જે લોકો થ્રો કરતા હોય છે જેને બેઝબોલના પિચર્સ કહીએ છીએ તેનો હાથ આ રીતે જતો હોય છે, બેડમિન્ટન રમતા ખેલાડીઓ કે જે બેડમિન્ટનમાં સ્મેશ મારતા હોય છે, બાસ્કેટબોલ રમતા ખેલાડીઓ કે જે બોલને બાસ્કેટમાં નાખતા હોય છે, અને વોલીબોલ દરમિયાન પણ જ્યારે સ્મેશ મારતા હોય છે એટલે કે હાથની જ્યારે આ પોઝિશન થાય છે જેને અમારી ભાષામાં અમે એબડક્શન અને એક્સટર્નલ રોટેશન કહીએ છીએ, જ્યારે આ પોઝિશન એક્સેસિવ માત્રામાં એટલે કે વધુ માત્રામાં થાય છે અને એની સાથે જ કોઈ પણ પ્રકારની ઈજા થાય છે ત્યારે ખભાનો ગોળો ઇન્ટિરિયર એટલે કે આગળની બાજુએથી ખસી જવાની શક્યતા રહેતી હોય છે, જે 97% જોવા મળતું હોય છે. હવે એન્ટીરિયર ડિસ્લોકેશન થાય તો તેના લક્ષણો ક્યાં ક્યાં હોય છે? જ્યારે પણ દર્દી અમારી પાસે એન્ટીરિયર ડિસ્લોકેશન સાથે આવે છે ત્યારે તેના 3-4 સામાન્ય લક્ષણો હું તમને જણાવું તો, સૌ પ્રથમ તો ખભામાં થતો તીવ્ર દુખાવો, બીજી વસ્તુ ખભાનું માળખું કે જે ખભામાં સ્નાયુઓ અને હાડકા હોય છે તેની રચના બદલી જાય છે, મતલબ કે ઘોડો આગળની બાજુ આવેલો હોવાથી આગળની બાજુ પ્રોમિનન્સ એટલે કે હાડકાનો ઉભાર જોવા મળતો હોય છે, તેમજ ખભાનો ઘોડો આપણને નીચેની બાજુએ અંદરની બાજુએ ઉતરી ગયો હોય એવો અહેસાસ થતો હોય છે, અને પાછળની બાજુએથી જો હાથ ફેરવવામાં આવે તો એક ખાલી રચના એટલે કે વાટકા જેવું જોવા મળતું હોય છે, અને ચોથું લક્ષણ ખભાનું હલનચલન અત્યંત ઓછું થઈ ગયું હોય છે. તો આ 4-5 લક્ષણો એન્ટીરિયર શોલ્ડર ડિસ્લોકેશનના ગણી શકાય, મતલબ કે જ્યારે પણ આ તકલીફ સાથે દર્દી આવે છે ત્યારે અમે એન્ટીરિયર ડિસ્લોકેશન થયાનો અંદાજ મેળવી શકીએ છીએ. હવે બીજું ડિસ્લોકેશન કે જે પોસ્ટિરિયર ડિસ્લોકેશન કે જે અરાઉન્ડ 2-3% સામાન્ય ગણી શકાય તેના વિશે થોડી માહિતી મેળવીએ તો, આ પ્રકારનું ડિસ્લોકેશન સામાન્ય રીતે વાહન અકસ્માત દરમિયાન તેમજ ઇલેક્ટ્રિક શોક, ખેંચના દર્દીઓ કે જે કન્વર્ઝનના દર્દીઓ હોય છે, એપિલેપ્સી એટલે કે આંચકી વાયના દર્દીઓ હોય છે તેમાં ઘણું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. સામાન્ય રીતે પોસ્ટિરિયર ડિસ્લોકેશનમાં ખભાનો ઘોડો હાડકાની પાછળની બાજુએ ખસી જાય છે, અને જેમ એન્ટીરિયર ડિસ્લોકેશનમાં આપણને હાડકાનો ઉભાર આગળની બાજુએ જોવા મળે છે તેમ પોસ્ટિરિયર ડિસ્લોકેશનમાં ઘોડાનો એટલે કે હાડકાનો ઉભાર પાછળની બાજુએ જોવા મળે છે. હવે ત્રીજું ડિસ્લોકેશન કે જે ઇન્ફિરિયર ડિસ્લોકેશન છે તેના વિશે માહિતી થોડી મેળવીએ તો, ઇન્ફિરિયર ડિસ્લોકેશનને બીજા શબ્દોમાં લક્ષ્યો ઇરેક્ટા પણ કહેવામાં આવતું હોય છે. તેની ટિપિકલ એક લાક્ષણિકતા કહું તો, જ્યારે પણ દર્દી આ પ્રકારના ડિસ્લોકેશન સાથે આવે છે ત્યારે તેમનો હાથ કંઈક આ રીતે આ પોઝિશનમાં લોક થઈ ગયો હોય છે, જે અમને ઇન્ફિરિયર ડિસ્લોકેશન થયા હોવાનો અંદાજ આપતું હોય છે. હવે આની સારવાર, જ્યારે પણ શોલ્ડરનું ડિસ્લોકેશન થાય છે એટલે કે કોઈ પણ પ્રકારનું ડિસ્લોકેશન આઈધર એન્ટીરિયર, પોસ્ટિરિયર, સુપિરિયર અથવા ઇન્ફિરિયર, ત્યારે હાથનું હલનચલન બંધ કરી દેવું જોઈએ અને નજીકના ઓર્થોપેડિક અથવા શોલ્ડર સર્જનનો સંપર્ક કરવો જોઈએ. જ્યારે પણ દર્દી આ પ્રકારના ડિસ્લોકેશન સાથે અમારી પાસે આવે છે ત્યારે હાથનું હલનચલન કર્યા વગર અમે સૌ પ્રથમ તો તેનો એક્સરે કરાવીએ છીએ, જેથી કયા પ્રકારનું ડિસ્લોકેશન છે એનો અંદાજ આવે છે. અને બીજી જે મહત્વની વસ્તુ કે દર્દીને કોઈ પણ વાસ્ક્યુલર એટલે અને ન્યુરોલોજીકલ ઇન્જરી થઈ છે કે નહીં તે અમે જોઈએ છીએ, કારણ કે જ્યારે પણ ઘોડો સોકેટમાંથી બહાર આવે છે ત્યારે ઘોડાની ફરતે ઘણા બધા લોહીની નસુઓ, સંવેદના પહોંચાડતી નસુઓ હોય છે, તેને ઈજા ન થાય તે જોવું અત્યંત જરૂરી હોય છે. એક્સરે બાદ અમે આ તપાસ પણ કરીએ છીએ અને ત્યારબાદ જે પ્રકારનું ડિસ્લોકેશન હોય તેને અનુરૂપ અમે ખભાનો ઘોડો બેસાડવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. પરંતુ ક્યારે પણ એક્સરે અને આ પ્રકારની વાસ્ક્યુલર કે ન્યુરોલોજીકલ તપાસ કર્યા વગર કોઈ પણ એમનમ હાડવૈદ અથવા બીજા કોઈ પાસે જઈ ખભાનો ઘોડો ચડાવવો ન જોઈએ. તેના કારણે ઘણી વખત ખભાના ગોળામાં ફ્રેક્ચર થવાની પણ શક્યતા રહેતી હોય છે. તો આ થઈ ખભાના ગોળાનું તેનું ડિસ્લોકેશન કેવી રીતે થાય છે તેના વિશે સામાન્ય માહિતી. આભાર.